રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળની લડત મામલે સુરત જિલ્લાના કર્મચારીઓ પણ જોડાયા હતા. બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે ત્રણ તાલુકાના 200 થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નો મામલે દિવસોથી સરકાર સામે બાયો જડાવી છે, ત્યારે એ લડતના પ્રત્યાઘાત સુરત જિલ્લામાં પણ પડ્યા છે. અગાઉ માં સીએલ સહિતના કાર્યક્રમો આપ્યા બાદ તે સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે બારડોલી પલસાણા મહુવા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ માટે જોડાયા હતા અને પોતાની માંગણીઓ તેમજ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ નિવેડો ન આવતા પેન ડાઉન કરીને વિરોધ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આરોગ્ય કર્મચારીઓના પગારમાં વિસંગતતા સહિત 12થી વધુ પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી, જે આજ દિન સુધી પડતર રહી છે. અનેક વિભાગો અને મુખ્યમંત્રી સહિત લેખિતમાં રજૂઆત કરાઈ હતી, છતાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવતા લડત ઉપાડી છે. જય હિન્દ. મારું નામ અરુણજી પટેલ છે. હું કડોદ પીએસસી ઉપર ફરજ બજાવું છું. આજરોજ અમે બારડોલી, મહુવા અને પલસાણા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ધરણા તાલુકા પંચાયત કચેરીએ ધરણાનો પ્રોગ્રામ રાખેલ છે મહાસંઘ દ્વારા, જેમાં અમે બધા ઉપસ્થિત થયેલ છે. અમારા ઘણા જે પ્રશ્નો છે, જેમ કે અમારી પગાર વિસંગતતા, જીરો પીટીએ તેમજ વિવિધ સંગઠનોના નાના નાના પ્રશ્નો, જે ઘણા લાંબા સમયથી રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવેલ નથી, જેના અનુભવે અમે આજ રોજ બધા ભેગા થઈ અને અચોક્કસની મુદત માટે હડતાલ પર ઉતરીએ છીએ. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બારડોલી.